રાજ્યના કેટલાક ભાગોમાં આવતીકાલથી હીટવેવની આગાહી છે. 17 મેના રોજ સુરત વલસાડમાં સિવિયર હીટવેવની આગાહી. 18 મેના રોજ પોરબંદર ભાવનગર કચ્છ અને સુરતમાં રહેશે હીટવેવ. રાજ્યના 9 શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયું. સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં 43.2, જ્યારે સુરેન્દ્રનગરમાં 43.7 ડિગ્રી તાપમાન નોંધાયું. અમદાવાદમાં 39.5 અને ગાંધીનગરમાં 39.2 ડિગ્રી તાપમાન નોંધાયું. ડીસામાં 41.7, વલ્લભ વિદ્યાનગરમાં 41.1 ડિગ્રી તાપમાન, વડોદરામાં 41.4 ડિગ્રી, ભુજ કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમરેલીમાં 42 અને ભાવનગરમાં 40.6 ડિગ્રી તાપમાન નોંધાયું. તો આવતીકાલથી હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 4 દિવસ વરસાદની આગાહી હતી, પરંતુ વધુ એક વખત હવે ગુજરાતવાસીઓને હીટવેવ માટે તૈયાર રહેવું પડશે. એટલે કે અત્યારે જે 41 થી 42 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે, પરંતુ આ હીટવેવ જે છે 43 થી 44 ડિગ્રી સુધી પડી શકે છે. પોરબંદર છે, ભાવનગર છે, કચ્છ છે, સુરતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે.